श्रुवित मयूरी और पंचायत टीवी में आप सबका स्वागत है। आज हम आए हैं एच3 हॉस्पिटल में। हॉस्पिटल में बहुत सारे फेमस सिंगर हमारे साथ हैं और उनमें से एक है गुजरात और भारत के नामांकित सिंगर जिग्नेश भाई अपने साथे होए अने अपने तेमना सुमधुर स्वरे थी गीत ना सांभळे एवुं तो बने ज नहीं। चलो आपणे जिग्नेश भाई ने कहीशुं के એમનું કોઈ ફેમસ ગીત એ આપણને સંભળાવશે। જી હા, ફેમસ મારા ઘણા ગીતો છે પણ અત્યારે યુટ્યુબની દુનિયાના અંદર યુટ્યુબ ચેનલના અંદર આમ ઘણા ગીતો અઘરા છે કે જે એક દિવસમાં મિલિયન લાવા, પણ બધા ચાહકોના આશીર્વાદથી બધાના પ્રેમથી એક મારું ગીત હમણાં 30 દિવસમાં 30 મિલિયન થયું। 30 મિલિયન એક દિવસનું વન ડે 1 મિલિયન થતું હતું, ત્યારે 30 દિવસમાં 30 મિલિયન થયું, તો એ સોંગ તમને સંભળાવું। એ હાથ ના કર્યા મારા એ વાગ્યા ઓ બેવફા સોય ના ના રાખ્યા કે ઉપર આપને નેચે ધરતી જિંદગી કરી મારી તેર જળતી। જી આજે વસ્ત્રાના અંદર મારા ખાસ મારા ભાઈ સમાન અમારે વિશ્વાસભાઈ દેસાઈ પોતે ડૉક્ટર છે અને આજે એમની H3 હોસ્પિટલનું નામ આપ્યું છે અને આજે એના મુહૂર્તના અંદર હું આવ્યો છું, તો મારા તરફથી મારા પરિવાર તરફથી ભાઈ વિશ્વાસભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ડૉક્ટરને, અને ખૂબ આગળ માતાજી પ્રગતિ કરે, થેન્ક યુ। આપણે તેમના થોડી સંઘર્ષની વાતો કરીશું અને તે કેટલા સંઘર્ષ બાદ આજે આ મુકામ પર છે અને કેટલા વર્ષથી તેઓ સંગીતની દુનિયામાં છે તેની સાથે થોડી વાત કરીશું। જિગ્નેશભાઈ જી, બસ હું ઘણા સમયથી નાનપણથી ગાઉં છું, મારું સિંગિંગ નાનપણથી કરું છું અને મારી લગભગ 13-14 ફિલ્મો આવી છે મારી, અને ફિલ્મોમાં મેં અભિનય કર્યો છે અને લગભગ આલ્બમો સોંગ પણ મારા ખૂબ, સીડીમાં પણ મારા ઘણા સોંગ હતા અને અત્યારે યુટ્યુબની દુનિયામાં પણ યુટ્યુબ અત્યારે જે ચાલી રહ્યું છે એમાં પણ મારા ઘણા સોંગ હિટ થયા છે, તો મારા ચાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને તમે કેટલું તમારી જીવનકાળ દરમિયાન સંગીતની લાઈનની અંદર ઘણી બધી કોમ્પિટિશન હોય છે, તો તમે કયા મુકામ અને કેટલી સંઘર્ષ બાદ તમે અત્યારે આ મુકામ પર પહોંચ્યા છો? બસ આમ તો હું નાનપણથી સિંગિંગ કરું છું, મારા ફાધર મને સિંગિંગ કરાવતા હતા, પોતે ભજનિક છે, પણ લગભગ 14-15 વર્ષથી મારી 14 વર્ષ પહેલાં મારી પહેલી કેસેટ બહાર પડી હતી તમારા હમ, મને બહુ વાલા લાગી, એ વખતે લાખો કેસેટો વેચાણી હતી અને ત્યારથી મારું આ નામ બન્યું છે। સંઘર્ષ કર્યા વગર સફળતા નથી મળતી, તેઓ એક પોતાની જીવનકાળ દરમિયાન ખૂબ જ મહેનત અને પરિશ્રમ થકી અત્યારે આ મુકામ પર હાસિલ છે।